પોરબંદર નજીક ઓડદર ગામની છેલાણા ગેંગના ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી, ત્યારબાદ તેમના બે દિવસના રિમાન્ડ લેવાયા હતા. ત્યારે હવે આ શખ્સો સહિત કુલ 10 શખ્સો સામે પોલીસે ગુજરી ટોપનું હથિયાર ઉગામ્યું છે. પોલીસના આ નિર્ણયને જિલ્લાભરમાંથી આવકાર મળી રહ્યો છે. 4 વર્ષ પહેલા બનેલ આ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ હતી, તેની આધારે ધરપકડ કરવામાં આવી. એલસીબી બે રાજસ્થાનની ઝડપી લીધા અને આગળની તપાસ હાથ ધરી છે. આ કેસ છેલાણા ગેંગની સામે કરવામાં આવ્યો. છેલાણા ગેંગની અંદર રમેશ છેલાણા અને અન્ય બીજા 9 સભ્યો, આમ કુલ 10 સભ્યો મળી અને આ ગેંગની અંદર અલગ અલગ ગુનાઓ આચરતા હતા. આ ગેંગના સભ્યો વિરુદ્ધમાં 2 ગુનાથી લઈ અને 18 ગુનાઓ નોંધાયેલા છે કેટલાક સભ્યો સામે. આ ગેંગ છે પોરબંદર જિલ્લાની અંદર ઘણા સમયથી ગુનાઓ આચરતી હતી, જેમાં ખૂનના ગુના, ખૂનની કોશિશ, રાયોટિંગ, આર્મસેટ, ધાક ધમકીથી ખંડણી માગવી, આમ અનેક પ્રકારના ગુનાઓ આ ગેંગની સામે દાખલ થયેલા હતા. છેલ્લે ટ્રિગરિંગ ઓફેન્સ તરીકે હાર્બર મરીન પોલીસ સ્ટેશનની અંદર 1307 રાયોટિંગ અને આર્મસેટનો ગુનો દાખલ થયેલો. આ ગુનાની તપાસ અમારા એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ કામરિયા ચલાવી રહેલા હતા. આ તપાસ દરમિયાનમાં આ આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવેલું, જેના અનુસંધાને એલસીબી દ્વારા એક દરખાસ્ત તૈયાર કરી અને જુનાગઢ રેન્જના માનનીય ડીઆઈજી સાહેબ તરફ દરખાસ્ત મોકલવામાં આવેલી. માનનીય ડીઆઈજી સાહેબ દ્વારા તમામ પાસાઓનો અભ્યાસ કરી અને આ ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવાની અમને મંજૂરી મળી, જેના અનુસંધાને આજ રોજ પોરબંદર ની કોર્ટની અંદર આ ગેંગના તમામ સભ્યો સામે ગુજસીટો હેઠળ કાર્યવાહી કરવાનો કેસ દાખલ કરવામાં આવેલો, જેમાં અમે ગુજસીટો કાયદાની કલમ 3(1)(2), 3(2) અને 3(4) હેઠળ ગુજસીટોની કલમો દાખલ કરવાનો તે રિપોર્ટ રજૂ કરેલ, જેને કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલ છે. જેથી ધોરણસર ગુજસીટો હેઠળનો કેસ દાખલ કરી અને આ ગુનાની તપાસ છે સિટી ડીવાયએસપી પોરબંદરને સુપ્રત કરવામાં આવેલી છે અને સિટી ડીવાયએસપી દ્વારા આ ગુનાની ગુજસીટો હેઠળની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.